વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ બાર તત્વજ્ઞાન વિષયની અંદર ચેપ્ટર નંબર નવ જગતના વિદ્યમાન ધર્મો એનું સંપૂર્ણ અભ્યાસ કરીશું લગભગ આ વિડિયો બે પાર્ટની અંદર હું તમને આપી દઈશ કારણ કે આ પાર્ટ બોર્ડ પરીક્ષાની અંદર ખૂબ જ ઉપયોગી છે એકવીસ માર્ચનું તમારે જનરલ વિકપલ સાથે પૂછાવાનું છે તો એકદમ સરળ સમજૂતી સાથે આપવાનું છે એકવાર અવશ્ય વિડિયો જોવાનું છે થોડી વિડીયો જુઓ એટલે તમને ખ્યાલ આવી જશે કઈ રીતે સમજાવે છે બરાબર આમ તો ચોપડીમાં છે જ લખેલું તમારી સમક્ષ પણ સમજાવવાની જે મેથડ છે ને એનાથી તમને સો ટકા યાદ રહી જશે તો ખાસ વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ કે જગતની અંદર વિદ્યમાન ધર્મો કેટલા છે તો કે અગિયાર ધર્મો છે કેટલા છે અગિયાર મુખ્ય ધર્મો છે તો અગિયાર મુખ્ય ધર્મો કયા કયા છે હિન્દુ છે બૌદ્ધ છે જૈન છે શીખ છે ઇસ્લામ ખ્રિસ્તી યહૂદી જરતોષ્ટી ધર્મ છે કોન્ફ્યુશિયસ ધર્મ છે અને સિંતો ધર્મ છે તો આપણે અગિયાર એ અગિયાર ધર્મો પરિચય મેળવવાનો છે ખાસ પરીક્ષામાં ઘણી વખત પૂછી ગયું છે કે જગતની અંદર વર્તમાન સમયમાં કેટલા ધર્મો અસ્તિત્વ ધરાવે છે તો અગિયાર ધર્મો કેટલા ધર્મો અગિયાર ધર્મો અસ્તિત્વ ધરાવે છે હવે આપણે એક એક ધર્મની ખાસ જોવાની વાત કરવાની છે કે એ ધર્મ એનો સ્થાપક કાળ કયો છે અને એનો કઈ જગ્યાએ ઉદ્ભવ સ્થાન થયેલું છે આ ત્રણ વસ્તુ ઘણી વખત બોર્ડ ની પરીક્ષાની અંદર પૂછાતી હોય છે તો ફટાફટ આપણે જોઈએ હિન્દુ ધર્મ તો હિન્દુ ધર્મનો સ્થાપક કોઈ નથી એટલે કે એને અપૌરુષ કહેવામાં આવે છે જેનો કોઈ સ્થાપક ન હોય કોઈ એક વ્યક્તિ ન હોય એટલે કે કોઈ મનુષ્ય નહીં આ હિન્દુ ધર્મ એક સનાતન ધર્મ છે એટલે એનો કોઈ સ્થાપક છે છે હિન્દુ ધર્મનો કાળ કયો તો ઈસવીસન પૂર્વે છે ત્રણ હજારથી થી એટલે કે પ્રાચીન છે અને હિન્દુ ધર્મનો ઉદ્ભવ ઉદભવ ક્યાં થયો હતો ભારતની અંદર થયો હતો તો ખાસ હિન્દુ ધર્મ બાબતે તમારે ત્રણ ફેક્ટ યાદ રાખવાના છે એક તો ભારત સૌથી પ્રાચીન ધર્મ કયો છે તો કે હિન્દુ ધર્મ આવશે કયો આવશે હિન્દુ ધર્મનો ઉદ્ભવ કાળ કયો માનવામાં આવે છે તો ઈસવીસન પૂર્વે ત્રણ હજાર ઈસવીસન પૂર્વે ત્રણ હજાર વિદ્યાર્થી મિત્રો ઈસ્વીસન પૂર્વે એટલે કે ઈસુ ખ્રિસ્તીના જન્મ પૂર્વેના ત્રણ હજાર વર્ષ માનવામાં આવે છે એટલે કે વિશ્વની અંદર સૌથી પ્રાચીનો પ્રાચીન કોઈ ધર્મ હોય તો એ આપણો હિન્દુ ધર્મ છે કયો છે હિન્દુ ધર્મ છે એના પછી યહૂદી ધર્મની વાત કરીએ તો યહુદી ધર્મના સ્થાપક કોણ છે તો પયંગબર મોજીજ યાદ રાખજો યહૂદી ધર્મના સ્થાપક પયંગબર મોજીજ છે અને એનો ઉદ્ભવ થયો હતો પશ્ચિમ એશિયાની અંદર યહુદી ધર્મનો ઉદ્ભવ ક્યાં થયેલો છે પશ્ચિમ એશિયાની અંદર થયેલો છે એનો સમયગાળો કયો છે તો ઈસવીસન પૂર્વે બારસો ઈસવીસન પૂર્વે બારસો ના સમયગાળાની અંદર યહુદી ધર્મનો ઉદ્ભવ પશ્ચિમ એશિયાની અંદર થયો હતો અને એના સ્થાપક કોણ છે વિદ્યાર્થી મિત્રો પયંગબર મોજીજ કોણ છે પયંગબર મોજીજ છે સિંતો ધર્મની વાત કરીએ તો સિંતો ધર્મની અંદર કોઈ નથી એનો સ્થાપક અને એનો સમયગાળાની વાત કરીએ તો ઈસવીસન પૂર્વે સત્સો ને સાઠ માનવામાં આવે છે અને બે દેશો ખાસ યાદ રાખજો સિન્તો ધર્મ માટે ચીન અને જાપાન કયા બે દેશોની અંદર થયેલો છે ચીન અને જાપાનની અંદર સિન્તો ધર્મનો ઉદ્ભવ કા સ્થાન માનવામાં આવે છે એના પછી જર્થોષ્ઠી ધર્મ છે તેના સ્થાપક છે અશો જરથુષ્ઠ કોણ છે અશો જરસુષ્ઠ જે મનાય છે એ જર્થોષ્ઠી ધર્મના સ્થાપક માનવામાં આવે છે એનો સમયગાળો સત્સોને સાહીઠ ઈસવીસન પૂર્વે સત્સોને સાઠ છે અને એનો ક્યાં થયો ધર્મ માટે ઈરાન યાદ રાખજો કયો ઈરાન દેશની અંદર જસતોષ્ટી ધર્મનો ઉદભવ સ્થાન માનવામાં આવે છે અને એનો સમયગાળો જે છે એ આપણને સસો ને સાઠ ઈસવીસન પૂર્વે સસો ને સાઈઠ મળેલો છે તો વિદ્યાર્થી મિત્રો આપણે કેટલા ધર્મો ભણી ગયા તો કે ત્રણ ચાર ધર્મો ભણી ગયા હિન્દુ ધર્મ યહુદી ધર્મ સિન્તો ધર્મ અને જર્થોષ્ઠી ધર્મ એના અંદર વાત કરીએ કે સ્થાપક ખાસ યાદ રાખીએ હિન્દુ ધર્મમાં કોઈ નથી અને સિન્તો ધર્મમાં પણ કોઈ નથી જ્યારે આપણે યહુદી ધર્મની વાત કરીએ તો પયંગબર મોજી છે અને જર્થોષ્ઠી ધર્મની અંદર અશો જર્થુષ્ઠ છે કોણ છે અશો જર્થુષ્ટ છે હવે ઉદ્ભવ સ્થાન જોવા જઈએ તો હિન્દુ ધર્મનું ભારતની અંદર છે યહુદી ધર્મ પશ્ચિમ એશિયાની અંદર આવે છે સિન્તો ધર્મની વાત કરીએ તો ચીન અને જાપાન આવે છે અને જર્તોષ્ટિ ધર્મની વાત કરીએ તો ઈરાન આવે છે કયો દેશ આવે છે ઈરાન ની અંદર થયેલો માનવામાં આવે છે એના પછી તાઓ ધર્મની વાત કરીએ તો તાઓ ધર્મના સ્થાપક છે લાઓસ્તુજ કયા છે લાઓસ્તુજુ જે છે એ તાઓ ધર્મના સ્થાપક છે જેનો ઉદ્ભવ કાળ એટલે કે ઈસવીસન પૂર્વે સત્સોને ચાર માનો આવે છે અને તાવ ધર્મનો ઉદ્ભવ ઉદભવ ચીન ની અંદર થયેલો છે યાદ રાખજો ચીન આવે તો ચીન ની અંદર એક તાવો ધર્મ આવે ને એક બીજો સિંતો ધર્મ આવે છે આ બે ધર્મ તો ખાસ યાદ રાખજો હજી એક ત્રીજો આવશે પણ બે ધર્મો યાદ રાખવાના છે પરફેક્ટ તાવો ધર્મનો ઉદ્ભવ ઉદભવ સ્થાન છે ચીન અને એનો સમયગાળો છે ઈસવ ઈશ્વર પૂર્વે છસો ને ચાર હવે આના સ્થાપક કોણ છે તો લાઓસ્તુજ કોણ છે લાઓસ્તુજ છે એના પછી જૈન ધર્મની વાત કરીએ તો જૈન ધર્મનો ઉદ્ભવ સ્થાન ભારતની અંદર થયેલો છે એનો સમયગાળો ઈસવીસન પૂર્વે પાંચસો ને આવે છે જૈન ધર્મની અંદર કુલ ચોવીસ તીર્થકરો થઈ ગયા પ્રથમ ઋષભદેવ છે અને ચોવીસમાં મહાવીર સ્વામી છે પ્રથમ ઋષભદેવ અને ચોવીસમાં કોણ છે મહાવીર સ્વામી છે એટલે કે જૈન ધર્મના સ્થાપક ચોવીસ તીર્થકરો માનવામાં આવે છે જેમાં પ્રથમ ઋષભદેવ છે અને માં મહાવીર સ્વામી છે એના પછી બૌદ્ધ ધર્મની વાત કરીએ તો બૌદ્ધ ધર્મની સ્થાપના ગૌતમ બુદ્ધે કરી હતી કોણે કરી હતી ગૌતમ બુદ્ધે કરી હતી અને એનો પણ સ્થાપના ઉદ્ભવ સ્થાન ભારત જ માનવામાં આવે છે અને બૌદ્ધ ધર્મનો ઉદ્ભવ કાળ કયો છે તો ઈસવીસન પૂર્વે પાંચસોને તે સડ કયો છે ઈસવીસન પૂર્વે પાંચસો ને તે એટલે કે જૈન ધર્મ કરતો પણ પાછળથી જે ધર્મ આવ્યો છે એ કયો આવેલો છે તો કે બૌદ્ધ ધર્મ આવેલો છે હવે એના પછી કોન્ફ્યુસિયસ ધર્મની વાત કરીએ તો એના સ્થાપક છે કોન્ફ્યુશિયસ છે અને તે ચીન અને જાપાન ઉદ્ભવ સ્થાન બે દેશો છે ચીન અને જાપાન એનો સમયગાળો ઈસવીસન પૂર્વે પાંચસોને અગિયાર માનવામાં આવે છે એના પછી ખ્રિસ્તી ધર્મની વાત કરીએ તો ખ્રિસ્તી ધર્મની અંદર ઈસુ ખ્રિસ્ત છે એના સ્થાપક અને એનો સ ઉદ્ભવ કાળ તો ઈસવીસનનો પ્રારંભ કાળ એટલે જ્યારથી ઈસવીસનની ગણતરી શરૂઆત થઈ ત્યારથી એનું માનવો આવે છે અને ખ્રિસ્તી ધર્મનો ઉદ્ભવ સ્થાન છે પશ્ચિમ એશિયા તો પશ્ચિમ એશિયાની અંદર બે યાદ રાખવાના છે એક યહુદી ધર્મ થયો હતો અને બીજો ખ્રિસ્તી ધર્મ બરાબર એના પછી ઇસ્લામ ધર્મ આવે છે તો ઇસ્લામ ધર્મના સ્થાપક કોણ છે મોહમ્મદ પયંગબર ઇસ્લામ ધર્મના સ્થાપક મોહમ્મદ પયંગબર છે અને એનો ઉદભવ કાળ માનવામાં આવે છે ઈસવીસન પાંચસો ને એકોતેર માનવામાં આવે છે અને ઇસ્લામ ધર્મ એ અરબસ્તાનની અંદર માનાય છે એના પછી શીખ ધર્મ જે વાત કરીએ તો શીખ ધર્મના સ્થાપક ગુરુ નાનક છે અને એનો ઉદ્ભવ કાળ ઈસવીસન ચૌદસો ને અગણસિત્તેર માનવામાં આવે છે અને એ પણ ભારત દેશની અંદર તો સૌથી પ્રાચીન ધર્મ કયો હતો તો હિન્દુ ધર્મ સૌથી પ્રાચીન છે સૌથી અર્વાચીન ધર્મ પૂછાય તો કયો આવશે શીખ ધર્મ આવશે અને એના સ્થાપક ગુરુ નાનક છે આપણે અહીંયા તમે જોઈ શકો છો ત્રણ પ્રશ્નો કે સૌથી પ્રાચીન ધર્મ હિન્દુ ધર્મ છે સૌથી અર્વાચીન ધર્મ શીખ ધર્મ છે ભારતમાં ઉદ્ભવ થયો હોય એવા કયા કયા ધર્મો છે તો હિન્દુ ધર્મ શીખ ધર્મ બૌદ્ધ ધર્મ અને જૈન ધર્મ આ સિવાય આપણે જોવા જઈએ તો ધર્મ છે અને સિંતો ધર્મ અને ધર્મ આ ત્રણ ચીન અને જાપાન પામેલા છે તો હવે આના ફટાફટ આપણે પ્રશ્નો જોઈ નાખીએ તો તમને કેટલું આવડે છે ફટાફટ કમેન્ટ કરવાની છે હિન્દુ ધર્મ નો કાળ કયો મનાય છે તો ઈસવીસન પૂર્વે ત્રણ હજાર ની આજુબાજુ ઈસવીસન પૂર્વે ત્રણ હજાર ની આજુબાજુ મનાય છે યહુદી ધર્મ ના સ્થાપક કોણ હતા તો પયંબર મોજીજ કોણ હતા પયંબર મોજીદ યહૂદી ધર્મનો ઉદ્ભવ સ્થાન કયો છે તો પશ્ચિમ એશિયા છે પછી શિન્તો ધર્મનું ઉદ્ભવ સ્થાન તો શિન્તો ધર્મ આવે એટલે ખાસ યાદ રાખજો શિન્તો ધર્મ આપણે આગળ જોઈ ગયા હતા શિન્તો ધર્મ એટલે ચીન અને જાપાન કયા બે દેશો આવશે ચીન અને જાપાન આવે છે જરતોષી ધર્મના સ્થાપક કોણ છે તો અશો જરતુષ એ જરતોષી ધર્મના સ્થાપક છે ખ્રિસ્તી ધર્મનો ઉદ્ભવ કાળ કયો મનાય છે તો ખ્રિસ્તી ધર્મ ઈસવીસન નો જે પ્રારંભ કાળ છે એ માનવામાં આવે છે એના પછી આપણે જૈન ધર્મનો ઉદભવ સ્થાનની વાત કરીએ તો જૈન ધર્મનું ઉદભવ સ્થાન ભારતમાં થયેલું છે બૌદ્ધ ધર્મના સ્થાપક કોણ છે તો ગૌતમ બુદ્ધ છે ઈરાનમાં કયો તો ઇસ્લામ ધર્મ આવે છે ઈરાનની અંદર સોરી ઈરાનની અંદર ઇસ્લામ ધર્મ નહીં આ ઈરાની અંદર કયો ધર્મ આવે છે તમે જોઈ શકો છો તો ઈરાનની અંદર આપણે વાત કરીએ તો ઈરાનની અંદર જરથોસ્ટી ધર્મ કયો ધર્મ આવે છે જરથોસ્ટી ધર્મ આવે છે એના પછી આપણે નેક્સ્ટ જોઈએ કે ગુરુ નાનકે કહ્યું તો કે શીખ ધર્મ કયો ધર્મ આવશે શીખ ધર્મની સ્થાપના ગુરુ નાનકે કરેલી છે હવે જગતના વિદ્યમાન ધર્મોમાં સૌથી પ્રાચીન ધર્મ હિન્દુ ધર્મ છે સૌથી અર્વાચીન ધર્મ શીખ ધર્મ છે ભારતમાં ઉદ્ભવેલા ધર્મો કયા કયા છે કેટલા છે તો શીખ ધર્મ છે હિન્દુ ધર્મ છે બૌદ્ધ ધર્મ છે તમે અહીંયા જોઈ શકો છો આ લેટી ખૂબ અગત્યની છે હિન્દુ ધર્મ શીખ ધર્મ બૌદ્ધ ધર્મ અને જૈન ધર્મ એટલે કે ચાર ધર્મોનો ઉદ્ભવ આપણા ભારતની અંદર થયેલો માનવામાં આવે છે પશ્ચિમ એશિયામાં કયા ધર્મનો યહૂદી ધર્મ હતો અને એના પછી બીજો આવે છે ખ્રિસ્તી ધર્મ હતો ખ્રિસ્તી અને યહૂદી ધર્મ એ પશ્ચિમ એશિયાની અંદર ઉદભવેલા ધર્મો છે ઇસ્લામ ધર્મના સ્થાપક કોણ છે તો ઇસ્લામ ધર્મના સ્થાપક મોહમ્મદ પયંગબર છે અને એનું ઉદ્ભવ સ્થાન અરબ સ્થાન મનાય છે કયું મનાય છે અરબસ્તાન મનાય છે જાપાન દેશમાં ઉદ્ભવેલા ધર્મો કયા છે તો બે છે કયા કયા હતા એક તમે અહીં જોઈ શકો છો કોન્ફ્યુશિયસ ધર્મ છે એ પણ જાપાની અંદર ઉદ્ભવેલો છે અને બીજો સિમતો ધર્મ એ પણ જાપાનની અંદર જોવા મળે છે તો આ બે ધર્મો યાદ રાખજો એના પછી આપણે નેક્સ્ટ ધર્મ અને ધર્મ ગ્રંથો આ પણ આમાંથી પણ ઘણા બધા પ્રશ્નો પૂછાતા હોય છે ઘણી વાર બોર્ડની પરીક્ષાની અંદર તો હિન્દુ ધર્મની અંદર શ્રુતિ અને સ્મૃતિ ખાસ યાદ રાખજો હિન્દુ ધર્મના શ્રુતિ અને સ્મૃતિ છે જૈન ધર્મ તો ગણીપીટક જૈન ધર્મમાં શું આવશે પીટક આવે છે બૌદ્ધ ધર્મ તો ત્રિપીટક બૌદ્ધ ધર્મમાં ત્રિપીટક આવે છે શીખ ધર્મ તો ગુરુ ગ્રંથ સાહેબ અથવા દસમ ગ્રંથ છે છે એક Sikh ધર્મનો ધર્મ ગ્રંથ છે જન અવસ્થા તો જર્તોસી ધર્મનો ધર્મ ગ્રંથ કયો છે જન અવસ્થા છે યહુદી ધર્મ તો યહૂદી ધર્મનો જૂનો કરાર ઘણી વખત પૂછેલો છે જૂનો કરાર કયા ધર્મનો તો યહુદી ધર્મ આવે છે એના પછી ખ્રિસ્તી ધર્મ તો બાઇબલ ખ્રિસ્તી ધર્મનો કયો છે બાઇબલ અને ઇસ્લામ ધર્મનો ધર્મગ્રંથ કુરાન છે કયો છે કુરાન છે ઇસ્લામ ધર્મનો ધર્મગ્રંથ કુરાન છે એના પછી તાઓ ધર્મ તાઓતે ચિંગ તાઓ તે ચિંગ એ જીન ની અંદર ઉદ્ભવ થયેલો તો તાઓતે ચિંગ એનો ધર્મગ્રંથ છે કોન્ફ્યુશિયસ ધર્મ જે છે એનો ક્લાસિસ અને બુક્સ એ એના ધર્મગ્રંથ છે અને સિંતો ધર્મની આપણે વાત કરીએ

અને ક્લાસિક અને બુક એ કોન્સ્પિશિય ધર્મ છે અને કોજીકી અને નિહોનગી એ સિંતો ધર્મની અંદર આવે છે હવે ધર્મશાસ્ત્રોની અંદરથી પણ ઘણા બધા પ્રશ્નો પૂછાતા હોય છે વિદ્યાર્થી મિત્રો તો હવે ખાસ આપણે યાદ રાખવાના કે ધર્મશાસ્ત્રનું અધ્યયન ખૂબ જ અગત્યનું છે કારણ કે દરેક વ્યક્તિ પોતાના ધર્મને ક્યારે સમજી શકશે ત્યારે બીજાના ધર્મનું ધર્મશાસ્ત્રોનું અધ્યયન અનિવાર્ય છે કારણ કે પોતાના સર્વ ધર્મ સંભાવના જો રાખવી હશે ને તો આપણે બીજાના ધર્મના શાસ્ત્રોનું અધ્યયન કરવું જ પડશે તો જ આપણામાં સર્વ ધર્મ સંભાવના વિકાસ પામશે હવે આના માટે ગાંધીજી સરસ મજાની વાત કરી છે તો ગાંધીજીએ શું કહ્યું છે કે જો આપણે કેવી આ વ્યક્ત કરીએ છીએ કે આપણા ધર્મનો સૌ લોકો આનંદ કરે જો આપણે બીજાના ધર્મનો આદર કરીશું તો જ બીજા લોકો આપણા ધર્મનો આદર કરશે એટલે સર્વ ધર્મની સંભાવનાની અહીંયા વાત કરી છે એના માટે ગાંધીજીના શબ્દોમાં જોઈએ વાંચવાનો ધર્મ ધર્મનો આદર કરે અને એમ આપણે ઈચ્છીએ તો આપણે પણ તેમના ધર્મનો પણ એવો જ આદર કરવો રહ્યો અને આદર કરવા માટે જગતના ધર્મશાસ્ત્રોનો સંભાવભર્યો અભ્યાસ કરવો એ પવિત્ર કર્તવ્ય થઈ પડે છે બીજા ધર્મોના આદરયુક્ત અભ્યાસથી હિન્દુ ધર્મ શાસ્ત્ર માટેની મારી ભક્તિ અને શ્રદ્ધા ઓછી નથી થઈ હા તે ધર્મ પુસ્તકના વાંચનથી હિન્દુ શાસ્ત્રની મારી સમજ ઉપર ચિરસ્થાયી અસર થઈ છે ખરી જીવન પ્રતિ મારી દ્રષ્ટિ તે વાંચવાને લીધે વિશાળ થઈ છે અને વાંચવાથી હિન્દુ ધર્મ શાસ્ત્રમાં ઘણા અગમ્ય ભાગો વધારે સ્પષ્ટ રીતે હું સમજી શક્યો છું તો આ વિદ્યાર્થી મિત્રો આના ફટાફટ આપણે ટૂંકા પ્રશ્નો જોઈએ હિન્દુ ધર્મના ધર્મ

તો એનો ક્લાસિક અને બુક્સ એ બે છે પછી ખ્રિસ્તી ધર્મના ધર્મગ્રંથનું નામ શું છે તો ખ્રિસ્તી ધર્મની અંદર તમે જોઈ શકો છો ખ્રિસ્તી ધર્મનો કયો આવશે આવે છે જૈન ધર્મની અંદર આવે છે અને ત્રિપીટક બૌદ્ધ ધર્મની અંદર આવે છે સર્વ ધર્મ સંભાવ માટે શું આવશ્યક છે તો સર્વ ધર્મ સંભાવ માટે આપણે બીજા ધર્મોના ધર્મગ્રંથનું અધ્યયન અનિવાર્ય છે તો આઈ હોપ કે વિદ્યાર્થી મિત્રો તમને વ્યવસ્થિત ખ્યાલ આવશે નેક્સ્ટ પાર્ટની અંદર આપણે આગળનો અભ્યાસ કરીશું